तो गुजरात बजेट अंगे सौथी महत्वना ने मोटा समाचार अत्यार सुधीनो सौथी मोटा कद वाळू आ बजेट गुजरात नु होई शके छे जेनी जाहेरात करवामां आवी शके छे। गत बजेट करता 20% वधु नाणाकीय फाळवणी होई शके। सौथी वधु प्रवासन विभाग ने बजेट फाळवाई शके। प्रवासन विभाग ने अलग विभाग नो दरज्जो पण मळी शके। अत्यार सुधी उद्योग विभाग में प्रवासन विभाग नु स्थान हतुं। अलग विभाग बनावाथी टॉप टू बॉटम स्वतंत्र अधिकारीओनी माशे गुजरातना बजेटमां जाहेरात थई शके छे। गुजरातना इतिहासमां क्यारे न फाळवायुं होय तेवुं बजेट प्रवासनने फाळवाई शके। अंदाजे 2100 करोड़नुं बजेट प्रवासनने फाळवानी जाहेरात थई शके। अत्यार सुधी प्रवासनमां अंदाजे 450 करोड़ रूपिया फाळवाता सौथी वधु बजेट फाळवणीमां प्रवासन विभाग मैदान मारशे। 24 फेब्रुआरीए रजू थशे गुजरातनुं 2023-24 बजेट। રાજ્યમાં અનેક જગ્યાએ ખાડા અને ભૂવા પડવાને કારણે વાહન ચાલકો તેમાં ફસાતા હોય છે અને મોતનું કારણ બનતું હોય છે। રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ખાડામાં પડી જવાથી યુવકનું મોત થયું હતું। તો રણજીત બિલ્કોન કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારે જે કોન્ટ્રાક્ટરે ખાડો ખોદ્યો હતો તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીગ્રામ પોલીસે પેટા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ રાજકોટની અંદર ખાનગી શાળાઓ દ્વારા લાખો રૂપિયા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવી રહ્યા છે। તેના માટે એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ફી નિયમન સમિતિ કચેરી ખાતે એનએસયુઆઈના હોદ્દેદારો દ્વારા જુદા જુદા પોસ્ટર બતાવીને વિરોધ નોંધાવ્યો તો નિયમન કચેરી ખાતે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાજર છે। એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાત થઈ શકે છે ત્યારે એફઆરસી ઓફિસને તાળાબંધી કરે તે પૂર્વે એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાત કરવામાં આવી। વિદ્યાર્થી સંગઠનની એવી રજૂઆત છે કે એફઆરસી તરફથી અપ્રમાણસર ફી વધારો આપવામાં આવે છે એ બંધ થવો જોઈએ। પણ ખરેખર હકીકત એવી છે કે અત્યારે કોઈ ફી વધારો આ વર્ષે આપવામાં નથી આવ્યો। જે હુકમ છે એ 21-22, 22-23 અને 23-24 લાગુ કરવામાં આવેલા છે। પણ ક્યાંક ને ક્યાંક શાળા અને પેરેન્ટ્સ વચ્ચે ક્યાંક ગેરસમજણ ઊભી થઈ એવું લાગે છે અને એમની રજૂઆત હતી કે જે પણ ફી વધારો છે એ પાછો ખેંચવામાં આવે। જે આ શિક્ષણ માફિયાઓ છે કે જે બેફામ વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા હતા એને ડામવા માટે થઈ અને એક ફી રેગ્યુલેશન નામનો કાયદો લઈ આવ્યા હતા કે આ ફી રેગ્યુલેશન કમિટીની તહેત 3 સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા કે ભાઈ 15,000, 25,000 અને 30,000 એનીથી જો કોઈ વધારે ફી વધારો કરવો હોય તો એફઆરસી સમક્ષ એને રજૂઆત કરવાની હોય છે અને ફી વધારો એટલો એનાથી વધારે ના આપવાનો હોય એ કાયદામાં જોગવાઈ હતી। છતાં 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એની એફઆરસી અને શાળા સંચાલક મંડળની મિલીભગતના હિસાબે લાખો રૂપિયા ફી ઉઘરાવવાની પરવાનગી આ એફઆરસી દ્વારા શાળા સંચાલક મંડળોને આપી દેવામાં આવી છે।